नमस्कार विद्यार्थी मित्रों, 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस एंड डिजाइन विथ यूएमएल। लास्ट टाइम आपने बात करी थी कंपोनेंट डायग्राम में, लास्ट लेक्चर में बात करी थी कंपोनेंट डायग्राम। कंपोनेंट डायग्राम आपने ड्रॉ पण कर्यो तो एटीएम सीस्टम बराबर, तो कंपोनेंट डायग्राम्स थोड़ू रिवाइज कर ले के खरेखर कंपोनेंट डायग्राम्स कोने कही सके। तो कंपोनेंट डायग्राम ને આપણે એવું સ્ટડી કર્યું હતું લાસ્ટ ટાઈમ કે કમ્પોનન્ટ ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ રાઇટિંગ ઓફ ધ ફિઝિકલ કમ્પોનન્ટ ઇન સિસ્ટમ। આ ડાયાગ્રામ્સ ફિઝિકલ કમ્પોનન્ટ સિસ્ટમ પર ઓર્ગેનાઇઝેશન રાઇટ કરવું તે ટાઈમ તમે કમ્પોનન્ટ ડાયાગ્રામ્સનો યુઝ કરીશો બરાબર। એવું પણ કહી તો મોડેલ ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સને ડબલ ચેક કરે છે સિસ્ટમ રિક્વાયરમેન્ટ ફંક્શન્સ પ્રમાણે અને એના પ્લાન પ્રમાણે એ કવર કરીને ડેવલપમેન્ટ કરે છે બરાબર। એના પછી આપણે વાત કરી હતી કે નોડ શું કામ કરે છે, તમે ડાયાગ્રામ્સ કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ કઈ રીતે ક્રિએટ કરી શકો છો, તો પહેલાં તમે કોઈપણ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરો તેની નીડ શું છે એ પ્રમાણે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો બરાબર। એના પછી આપણે વાત કરી હતી કે કમ્પોનન્ટ ડાયાગ્રામને તમે વિઝ્યુઅલ ક્રિએટ કરી કઈ રીતે કરી શકો છો, પછી એના કમ્પોનન્ટ ઇન્ટરફેસ હોય, પોર્ટ હોય, ડિપેન્ડન્સી હોય એ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો છો। એના પછી આપણે બેઝિક કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ સિમ્બોલની વાત કરી હતી કે કમ્પોનન્ટ ડાયાગ્રામ્સમાં કયા કયા સિમ્બોલ્સ યુઝ થાય છે, એમાં વાત કરી કમ્પોનન્ટ ઇન્ટરફેસ ડિપેન્ડન્સી પોર્ટ બરાબર, કમ્પોનન્ટ શું કામ કરે છે, ઇન્ટરફેસ માં બે હતા ફૂલ સર્કલ અને સેમી સર્કલ ઇન્ટરફેસ, એ જ રીતે ડિપેન્ડન્સીની વાત કરી, પોર્ટની વાત કરી। તો આ બધું સ્ટડી આપણે લાસ્ટ ટાઈમ કરી ચૂક્યા છે, હવે વાત કરવાની છે આપણે સ્ટેરોટાઇપ પેગ્ડ વેલ્યુ અને કન્સ્ટ્રેન્ટ બરાબર। શું કહ્યું? સ્ટેરોટાઇપ પેગ્ડ વેલ્યુ અને કોન્સ્ટન્ટ અને ટેગ્ડ વેલ્યુ, બરાબર। તો આમાં કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, કમ્પોનન્ટ ડાયાગ્રામમાં કોઈ તમે ક્વેરી હોય તો તમે પૂછી શકો બરાબર। ના હોય તો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, સ્ટેરોટાઇપ ટેગ્ડ વેલ્યુ એન્ડ કન્સ્ટન્ટ, કોને કહી શકાય સ્ટેરોટાઇપ ટેગ્ડ વેલ્યુ અને કન્સ્ટન્ટ? તો સ્ટેરોટાઇપ શું છે, કે સ્ટેરોટાઇપ એક્સટેન્ડ ધ વોકેબ્યુલરી ઓફ યુએમએલ। સ્ટેરોટાઇપ શું છે? એ
વોકેબ્યુલરી ને એક્સટેન્ડ કરે છે યુએમએલ ની અંદર. શું કહે છે કે સ્ટેરોટાઈપ એક્સટેન્ડ ધ વોકેબ્યુલરી ઓફ યુએમએલ. યુએમએલ ના અંદર સ્ટેરોટાઈપ એ વોકેબ્યુલરી ને એક્સટેન્ડ કરે. Allowing you to create new kind of building blocks that are derived from existing ones, but they are specific to your problem. કે જ્યારે તમે એને ક્રિએટ કરો છો બિલ્ડિંગ બ્લોક્સ, ત્યારે કેવા ટાઈપ્સની બ્લોક ડિરાઈવ થાય છે, એક્ઝિસ્ટિંગ થાય છે, અને એમાં કયો પ્રોબ્લેમ્સ આવે છે, એ પ્રોબ્લેમનું સ્પેસિફિક, જેને આપણે સ્ટેરોટાઈપ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેરોટાઈપ. એટલે જ કહી શકે કે સ્ટેરોટાઈપ ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક અલાઉ યુ ટુ ક્રિએટ અ ન્યૂ કાઇન્ડ ઓફ બિલ્ડિંગ બ્લોક્સ. જ્યારે તમે કોઈ બિલ્ડિંગ બ્લોક ક્રિએટ કરો છો, ત્યારે એ બિલ્ડિંગ બ્લોક્સમાં રહેલી ઇન્ફોર્મેશન્સ કઈ રીતે તમે ડિરાઈવ કરો છો, એક્ઝિસ્ટિંગ્સ કઈ રીતે થાય છે બ્લોક, અને એના અંદર પ્રોબ્લેમનું સ્પેસિફિકેશન્સ કઈ રીતે થાય, સ્પેસિફિક કઈ રીતે થાય, સ્પષ્ટીકરણ કઈ રીતે થાય, એને આપણે શું કહીએ છીએ? તો સ્ટેરોટાઈપ કહીએ છીએ. શું કહીએ? સ્ટેરોટાઈપ. એટલે કહી કે સ્ટેરોટાઈપ એક્સટેન્ડ ધ વોકેબ્યુલરી ઓફ ધ યુએમએલ. યુએમએલ નહીં, વોકેબ્યુલરીને એક્સટેન્ડ કરે છે. એક્ઝામ્પલ આપ્યું છે, ફોર અ વર્કિંગ, ફોર એક્ઝામ્પલ શું લખ્યું છે? ઇફ યુ આર વર્કિંગ ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજ, માની લો કે તમે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કામ કરી રહ્યા છો, જાવા કે સી પ્લસ, એમાં મોડેલ એક્સેપ્શન્સ, લેંગ્વેજ એક્સેપ્શન્સ ક્લાસ એ કઈ રીતે ટ્રેડ થાય છે સ્પેશિયલ વેમાં. આપણે કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં કામ કરીએ કે જાવા કે સી પ્લસ પ્લસ, તો એમાં ક્લાસ જે ડિફાઇન કરીએ છીએ, અથવા કોઈ એક્સેપ્શન્સ ડિફાઇન થાય છે ક્લાસ, તો એને ટ્રેટ કઈ રીતે કરી શકીએ છીએ સ્પેશિયલ. એક એક્ઝામ્પલ આપો કે માની લો કે કોઈ જાવાની અંદર આપણે ક્લાસને એક્સટેન્ડ કરીએ છીએ, તો એક્સટેન્ડ કીવર્ડ યુઝ કરીએ છીએ, જ્યારે સી પ્લસ પ્લસમાં પબ્લિક કીવર્ડ્સ યુઝ, બંને એક્સટેન્ડ તો થાય જ છે પણ વે ડિફરન્ટ છે. એટલે એને કહ્યું છે કે કોઈ વોન્ટ ટુ મોડેલ એક્સેપ્શન્સ ઇન ધીસ લેંગ્વેજ, એક્સેપ્શન આર જસ્ટ ક્લાસીસ ઓલ ધો દે આર ક્રિએટ ઇન વેરી સ્પેશિયલ. કોઈ ક્લાસને તમે એક્સેપ્શન્સ ક્લાસ બનાવ્યો હોય તો કઈ રીતે ટ્રેટ થાય છે, અને જે ટ્રેટ થાય છે એને આપણે સ્ટેરોટાઈપ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેરોટાઈપ. લખ્યું ને ઇવેન્ટ, આ ક્લાસ છે, એના અંદર આ ઓપરેશન છે, મેથડ્સ, તો આ ક્લાસમાં માની લો કે પાંચ વેલ્યુ આપી છે, અને જ્યારે એમાં સિક્સ નંબરની વેલ્યુ એડ થશે એટલે કેવા ટાઈપનું એક્સેપ્શન જનરેટ કરે છે. તો એ ટાઈમે ઓવરફ્લો બતાવે છે, કારણ કે એની નીડ્સ જેટલી છે એ ત્યાં બતાવે છે, બરાબર.
तो दिस इज नोन एज स्टेरोटाइप. बराबर एग्जाम्पल आप पूछो. यू कैन मेक एक्सेप्शन फर्स्ट क्लास सिटीजन योर मॉडल. पहलो क्लास शू है तमारो सिटीजन्स मॉडल. मीनिंग ट्रेगेड द बेसिक बिल्डिंग ब्लॉक्स. मीनिंग ऑफ देर दे आर ट्रेड द बेसिक बिल्डिंग ब्लॉक्स बाय मार्किंग विथ द एप्रोसिएट स्टेरोटाइप एज अ क्लास ओवरफ्लो इज बिलो. कुछ एक्सेप्शंस क्लास मॉडल रिप्रेजेंट कर दो तो ये टाइम है एनो मीनिंग शू के ब्लॉक ने ट्रेड करे छे. बराबर ब्लैंक ब्लॉक ट्रेड करे छे त्यारे ए शू मार्क कर्यु कहेवाय तो एक क्लास ओवरफ्लो थाय छे. शू थाय छे क्लास ओवरफ्लो. मैं बात करी के नंबर ऑफ क्लास में अपने अमुक टाइप्स ना स्ट्रक्चर रिप्रेजेंट करिए छे एमानु कोई ए मॉडल्स ए ब्लॉक ने ट्रेड करतु तो ए टाइम में क्लास शू थाय ओवरफ्लो थाय. बराबर तो एने आपणे शू कहीए छे स्टेरोटाइप. बराबर के आ क्लास ओवरफ्लो थाय. बराबर तो एने एप्रोशिएट आपणे स्टेरोटाइप कहीए छे. शू कहीए छे स्टेरोटाइप. એટલે કે સ્ટેરોટાઇપ એક્સટેન્ડ ધ વોકેબ્યુલરી ઓફ ધ હ્યુમન. એમાંની તમે કઈ શું કરી શકો તો કે વોકેબ્યુલરી એક્સટેન્ડ કરી શકો હ્યુમનની અંદર. જેને આપણે શું કહીએ છીએ તો કે સ્ટેરોટાઇપ કહીએ છીએ. બરાબર તો આટલા સુધી કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો. નેક્સ્ટ છે ટેગેડ વેલ્યુ. વેલ્યુ ટેગ કઈ રીતે કરી શકો. કઈ રીતે વેલ્યુ ટેગ કરી શકો છો. તો ટેગેડ વેલ્યુ એક્સટેન્ડ ધ પ્રોપર્ટીઝ ઓફ યુએમએલ બિલ્ડિંગ બ્લોક્સ. શું કરે છે પ્રોપર્ટીને જે પ્રોપર્ટી બિલ્ડિંગ બ્લોક્સ છે એને એક્સટેન્ડ કરે છે. ટેગેડ વેલ્યુ છે ને એક્સટેન્ડ કરે છે તો પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ બ્લોક્સ અલાઉંગ યુ ટુ ક્રિએટ અ ન્યૂ ઇન્ફોર્મેશન ઇન દેટ એલિમેન્ટ્સ સ્પેસિફિકેશન. કોઈ નવી ઇન્ફોર્મેશન્સ ક્રિએટ કરો છો એના દરેકે દરેક એલિમેન્ટની સ્પેસિફિકેશન્સ કરે છે. બરાબર એવી પ્રોપર્ટી એક્સટેન્ડ કરે છે જેને આપણે ટેગેડ વેલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ ટેગેડ વેલ્યુ. કઈ કે ટેગેડ વેલ્યુ એક્સટેન્ડ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ યુએમએલ બિલ્ડિંગ બ્લોક્સ. ટેગેડ વેલ્યુ એક્સટેન્ડ the properties of UML building block allowing you to create new informations in that element specifications. એ શું કહે છે સ્પેસિફિકેશન્સને અલાઉસ કરે છે. કઈ કે એની પ્રોપર્ટીઝ જે છે બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોપર્ટી. બરાબર
એનું સ્પેસિફિકેશન્સ કરે છે. કોઈ ઇન્ફોર્મેશન્સ નવી ક્રિએટ કરો છો એલિમેન્ટ્સ, એનું દરેકે દરેકનું સ્પેસિફિકેશન્સ આપે છે, જેને આપણે ટેગેડ વેલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેગેડ. એક્ઝામ્પલ આપ્યું છે ટેગેડ વેલ્યુ, કે ઇફ યુ આર વર્કિંગ ઓન શ્રીક રેપિડ પ્રોડક્ટ ધેન અંડર ગોઝ મેની રિલીઝ ઓવરટેક. મતલબ કોઈ પ્રોડક્ટની સ્ટ્રાઇક વ્રેપ થતી હોય એકબીજા ઉપર, અંડર ગ્રોસ, અંડર પણ નંબર નેમ્સ હોય, વેલ્યુઝ હોય, અને એ નવી વેલ્યુ રિપ્રેઝન્ટ થાય, જેને આપણે ટેગેડ વેલ્યુ કહીએ છીએ. લખ્યું છે, ઇફ યુ વોન્ટ ટુ ટ્રેક ધ વર્ઝન એન્ડ અધર સર્ટન ક્રિટિકલ એબ્સ્ટ્રેક્શન્સ. ઘણીવાર કોઈ વર્ઝન સ્ટ્રેક થતું હોય, ક્રિટિકલ એબ્સ્ટ્રેક્શન્સ, બરાબર, એને પણ આપણે શું કહીએ છીએ? ટ્રેગેડ વેલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રેગેડ. વર્ઝન એન્ડ ઓથર આર નોટ પ્રિમિટિવ યુએમએલ કન્સેપ્ટ. વર્ઝન એન્ડ ઓથર ઇઝ નોટ પ્રિમિટિવ કન્સેપ્ટ ઇન યુએમએલ. વર્ઝન એન્ડ ઓથર એ પ્રિમિટિવ કોન્સેપ્ટ નથી યુએમએલનો. યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ જે છે એનો પ્રિમિટિવ કોન્સેપ્ટ નથી, પણ શું છે? ધે કેન ઓફ બિલ્ડિંગ બ્લોક્સ. એ શું છે? પ્રિમિટિવ કોન્સેપ્ટ નથી, પણ એ શું છે? બિલ્ડિંગ બ્લોક્સ. મતલબ બે વસ્તુ થઈ, કે એ નથી પણ છે, તો એને આપણે ટ્રેગેડ વેલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રેગેડ વેલ્યુ. એક્ઝામ્પલ આપેલું છે આગળ આપણે ઉપર જોયું. કે કોઈ ક્લાસ હોય ઇવેન્ટ ક્યુ, જે ક્લાસ છે એક્સટેન્ડ કરે છે માર્કિંગ ઇટ્સ વર્ઝન, કે કયા ક્લાસ કયા વર્ઝન છે 3.2 અહીંયા લખ્યું, અને ઓથર શું છે? તો કે એક્સપ્લિસિટ. એની વેલ્યુ શું છે? કઈ વેલ્યુ એ ટેગ કરે? આ વર્ઝન અને આ ઓથર જે છે એ શું છે? પ્રિમિટિવ નથી, નોટ પ્રિમિટિવ યુએમએલ કન્સેપ્ટ, એ યુએમએલ કન્સેપ્ટ નથી, પણ એ શું છે? બિલ્ડિંગ બ્લોક્સ છે, આ બ્લોકના અંદર છે. એટલે શું કહેવાય? ધે કેન બી બિલ્ડિંગ બ્લોક્સ. બરાબર. એટલે કે જેની પ્રોપર્ટીઝ એક્સટેન્ડ થાય છે એવા બિલ્ડિંગ બ્લોક્સ, કે જે તમે કોઈ નવી ઇન્ફોર્મેશન ક્રિએટ કરો છો એલિમેન્ટ્સ, એનું સ્પેસિફિકેશન્સ આપે છે, જેને શું કહી શકાય છે? તો કે ટેગેડ વેલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેગેડ. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે એક્સપ્લેન ટેગેડ વેલ્યુ, સ્ટેરોટાઇપ એન્ડ કોન્સ્ટન્ટ. બરાબર. તો ટેગેડ વેલ્યુ અને સ્ટેરોટાઇપમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછીશું કે સ્ટેરોટાઇપ અને ટેગેડ વેલ્યુ કોને કહીશું?
नेक्स्ट लख्यू छे कंस्टेंट कोने थई शके। वॉट इज कंस्टेंट? तो कंस्टेंट एक्सटेंट सीमेंटिक्स ऑफ यूएमएल बिल्डिंग ब्लॉक। केवा टाइप्स ऑफ बिल्डिंग ब्लॉक्स? सेमेटिक ऑफ यूएमएल बिल्डिंग ब्लॉक। अलाउिंग यू टू एड न्यू रूल्स और मॉडिफाई एग्जिस्टिंग रूल्स, ए सीमेटिक्स ऑफ यूएमएल बिल्डिंग ब्लॉक्स, કે જેમાં તમે કોઈ નવો રૂલ્સ અથવા મોડિફિકેશન્સ પણ કરી શકો છો, જેને આપણે કન્સ્ટ્રેન્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? કન્સ્ટ્રેન્ટ। ફરી એકવાર ડેફિનેશન્સ રીડ કરું કે કન્સ્ટ્રેન્ટ એક્સટેન્ડ ધ સેમેસ્ટિક ઓફ ધ યુએમએલ બિલ્ડિંગ બ્લોક્સ। આ કન્સ્ટ્રેન્ટ extend the semantics of building block, allowing you to add new rules or modifying existing ones। બરાબર, એને આપણે કન્સ્ટન્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? કન્સ્ટન્ટ, કે એવા ટાઈપ્સ નો સિમેટિક બ્લોક છે, એક્સટેન્ડ બ્લોક છે, કે જેમાં તમે કોઈ રૂલ્સ એડ કરી શકો છો, ન્યૂ રૂલ્સ એડ કરી શકો, અથવા તો મોડિફિકેશન્સ પણ કરી શકો, જેને શું કહી શકાય? કન્સ્ટન્ટ। એક્ઝામ્પલ ઉપરનું સમજાયું છે, આ જે એક્ઝામ્પલ છે સમજાયું છે। શું કહ્યું છે? કે કન્સ્ટન્ટ ઇવેન્ટ ક્યુ ક્લાસ ઓલ ધ એક્શન્સ આર ડન ઇન ઓર્ડર। આ દરેકે દરેક એક્શન્સ છે એ ઓર્ડરમાં છે, એડ, રિમૂવ, ફ્લશ। એઝ અબાઉ શોન ધ એડ કન્સ્ટ્રેન્ટ્સ ધ એક્સપ્લિસિટલી માર્ક ધીસ ધ ઓપરેશન્સ એડ। એક્સપ્લિસિટલી માર્ક કોને કરે છે? જે પહેલી આઈટમ છે એને, એડની। અને દરેકે દરેક ઓપરેશન્સ જે છે એ કેવા છે? ઓર્ડરેડ છે। બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કન્સ્ટ્રેન્ટ કહી શકાય। શું કહી શકાય? બરાબર, તો સ્ટેરોટાઇપ, ટેગડ વેલ્યુ અને કન્સ્ટન્ટમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો કે ભાઈ કન્સ્ટન્ટ કોને કહેવાય, સ્ટેરોટાઇપ કોને કહેવાય અને ટેગડ વેલ્યુ કોને કહેવાય। ઇઝી છે, ફરી એકવાર શોર્ટમાં એની ડેફિનેશન્સ કહી દઉં કે સ્ટેરોટાઇપ એ વોકેબ્યુલરી ઓફ UML એક્સટેન્ડ, કે જેમાં તમે બિલ્ડિંગ બ્લોક્સ ક્રિએટ કરી શકો છો, ડિલિવર એક્ઝિસ્ટિંગ વન્સ ટુ સ્પેસિફિક યોર પ્રોબ્લેમ, તમારો જે પ્રોબ્લેમ છે એનું સ્પષ્ટીકરણ કરી શકો છો। બરાબર, જે બ્લોક ક્રિએટ કર્યો છે એ બ્લોકમાં ડિરાઈવ અથવા સ્પેસિફિક, જે તમે કોઈ બ્લોક્સમાં પ્રોબ્લેમ્સ આવે છે તો એને ડિરાઈવમાં સ્પેસિફિક કરી શકો છો પ્રોબ્લેમ્સ, જેને સ્ટેરોટાઇપ કહેવાય છે। શું કહે છે? સ્ટેરોટાઇપ। એ જ રીતે ટેગડ વેલ્યુ શું કરે છે? તો કે પ્રોપર્ટીઝને એક્સટેન્ડ કરે છે બિલ્ડિંગ બ્લોક્સ, કે તમારે કોઈ નવી ઇન્ફોર્મેશન્સ ક્રિએટ કરવી છે અથવા કોઈ એલિમેન્ટનું સ્પેસિફિકેશન્સ કરવું છે, બરાબર, જેને આપણે ટેગડ વેલ્યુ કહી શકીએ। શું કહે છે? ટેગડ વેલ્યુ। એના પછી આપણે વાત કરી કન્સ્ટન્ટ, તો કન્સ્ટન્ટ શું એક્સટેન્ડ કરે છે? તો કે સેમેસ્ટિક ઓફ યુએમએલ બિલ્ડિંગ બ્લોક્સ। કેવો છે? સેમેસ્ટિક ઓફ યુએમએલ બિલ્ડિંગ બ્લોક, કે જે નવા રૂલ્સ એડ અને મોડિફાઈ કરી છે, જેને આપણે કન્સ્ટન્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? કન્સ્ટન્ટ। ક્લિયર? નાઉ સી હિયર, નેક્સ્ટ ટોપિક જોઈએ આજે, યુઝ કેસ ડાયાગ્રામ। યુઝ કેસ ડાયાગ્રામ, બરાબર, ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે એક્સપ્લેન યુઝ કેસ ડાયાગ્રામ ઇન બ્રીફ, બરાબર,
तो यूज केस डायग्राम्स जोवानो छे, कोने कही सकता यूज केस ने। यूज केस डायग्राम द फंक्शनालिटी ऑफ सिस्टम, यूज केस डायग्राम मॉडल द फंक्शनैलिटी ऑफ सिस्टम यूजिंग एक्टर एंड यूज केस। के कोई सिस्टम की फंक्शनैलिटी हो सिस्टम की फंक्शनैलिटी ने एक्टर कई रीते यूज करे ये दर्शावा माटे यूज केस डायग्राम नो यूज थाय। શું કહ્યું કે યુઝ કેસ ડાયાગ્રામ મોડલ શું કહે છે કે ધ ફંક્શનાલિટી ઓફ સિસ્ટમ યુઝિંગ એક્ટર એન્ડ યુઝ કેસ, કે મોડલ કઈ રીતે ફંક્શનાલિટીને યુઝ કરે છે। જેને આપણે યુઝ કેસ ડાયાગ્રામ કહીએ છીએ। આગળ વાત કરી કે યુઝ કેસ આર ધ સેટ ઓફ એક્શન સર્વિસીસ એન્ડ ફંક્શન્સ ધેટ ધ સિસ્ટમ નીડ ટુ વર્ક। યુઝ કેસ કઈ કઈ વસ્તુને સેટ કરે છે તો એની એક્શન સર્વિસીસ અને એના ફંક્શન સિસ્ટમને નીડ પ્રમાણે પરફોર્મ કરે છે। જેને આપણે શું કહીએ છીએ યુઝ કેસ કહીએ છીએ। શું કહ્યું કે યુઝ કેસ આર સેટ ઓફ એક્શન સર્વિસીસ એન્ડ ફંક્શન ધેટ સિસ્ટમ નીડ ટુ પરફોર્મ, જેને આપણે યુઝ કેસ એ શું પરફોર્મ કરે છે એની નીડ ફ્રમ, તો કે એક્શન સર્વિસીસ એન્ડ ફંક્શન્સ જેને આપણે શું કહીએ છીએ યુઝ કેસ કહીએ છીએ। શું કહીએ છીએ યુઝ કેસ કહીએ છીએ। આ સિસ્ટમ ઇઝ અ સમથિંગ બીંગ ડેવલપ ઓર ઓપરેટેડ સચ એઝ અ વેબસાઇટ, એ શું કન્ટેક્સ કરે છે સિસ્ટમ, તો કે સિસ્ટમ કઈ રીતે ડેવલપ થઈ છે કઈ રીતે ઓપરેટ થાય છે વેબસાઇટ એ દર્શાવે છે યુઝ કેસ ડાયાગ્રામ। એટલે લખ્યું કે ધ એક્ટર આર પીપલ ઓર એન્ટિટીસ ઓપરેટિંગ અંડર ધ ડિફાઇન્ડ રોલ વિધિન ધ સિસ્ટમ। એક્ટર શું કહે છે કે કોઈ પીપલ મીન માણસો એ સિસ્ટમની કઈ રીતે ઓપરેટ કરી શકે છે, એ સિસ્ટમનો રોલ છે એ પ્રમાણે કઈ રીતે એને ઓપરેટ કરી શકે છે, તો એ દર્શાવવા માટે તમે યુઝ કેસનો યુઝ કરી શકો। એટલે કે એટલે જ કહ્યું કે લીઝ લાઇનમાં કે યુઝ કેસ ડાયાગ્રામ મોડલ ધ ફંક્શનાલિટી ઓફ સિસ્ટમ યુઝિંગ એક્ટર્સ, કે આ શું કહે છે યુઝ કેસ ડાયાગ્રામ મોડલ કે ફંક્શનાલિટી સિસ્ટમની એક્ટર્સ યુઝ કેસ કરે છે, કે જેમાં એક્શન હોય સર્વિસ હોય ફંક્શન્સ હોય એ નીડ પ્રમાણેની સિસ્ટમ પરફોર્મ કરે છે। બરાબર, એટલે કહ્યું કે ધ એક્ટર ઓર આર પીપલ આર એન્ટિટીઝ ઓપરેટિંગ અંડર ડિફાઇન્ડ રોલ વિધિન ધ સિસ્ટમ, એ સિસ્ટમનો રોલ શું છે, એ ક્લાયન્ટ એક્ટર્સનો રોલ શું છે એ દર્શાવવા માટે તમે યુઝ કેસનો યુઝ કરી શકો। યુઝ કેસ ડાયાગ્રામ આર વેલ્યુએબલ ફોર વિઝ્યુઅલાઇઝિંગ ધ ફંક્શનલ રિક્વાયરમેન્ટ ઓફ સિસ્ટમ ધેટ વિલ ટ્રાન્સલેટ ઇન ટુ ડિઝાઇન ચોઇસ એન્ડ ડેવલપમેન્ટ પ્રાયોરિટીઝ। યુઝ કેસ ડાયાગ્રામ શું કહે છે વેલ્યુએબલ વિઝ્યુઅલાઇઝ ધ ફંક્શનલ રિક્વાયરમેન્ટ,
के फंक्शन की रिक्वायरमेंट प्रमाण ए विजुअलाइज करे छे सिस्टम अने ए सिस्टम ने चॉइस प्रमाण ने जे डेवलपिंग करी छे प्रॉपर्टी ए प्रमाण शू करे छे ट्रांसलेट करे छे ख्याल शू कही केनी फंक्शनल रिक्वायरमेंट प्रमाण विजुअलाइज करे छे विजुअलाइजिंग करे छे बतावे छे के भाई आ सिस्टम में आ आ प्रमाण फंक्शनालिटी है अने आ आ यूजर आ आ एक्शन्स परफॉर्म करी सके तो एवी जे प्रॉपर्टीज डेवलप थई छे तो ए डिजाइन्स एनी चॉइस प्रमाणे शू करे छे ट्रांसलेट करे छे बराबर तो एने आपणे यूज केस कहीए छे के नी फंक्शनल रिक्वायरमेंट प्रमाणे ए शू करे छे तो के एने विजुअलाइज करे छे। આગળ વાત કરી દે પ્રોવાઈડ અ ગુડ હાઈ લેવલ એનાલિસિસ ફ્રોમ આઉટસાઇડ સિસ્ટમ એ કેવું એનાલિસિસ પ્રોવાઈડ કરે છે આઉટસાઇડ સિસ્ટમ હાઈ લેવલ એનાલિસિસ સિસ્ટમ બાર જ્યારે સિસ્ટમ નથી બની ત્યારે હાઈ લેવલનું એનાલિસિસ માંગે છે પ્રોવાઈડ કરે છે એટલે કે ધીસ ધ પ્રોવાઈડ્સ અ ગુડ લેવલ એનાલિસિસ ફ્રોમ આઉટસાઇડ ધ સિસ્ટમ આઉટસાઇડ સિસ્ટમ એ હાઈ લેવલનું એનાલિસિસ ક્રિએટ કરે યુઝ કેસ ડાયાગ્રામ સ્પેસિફાઈ ધ સિસ્ટમ ઇન્ટરેક્ટ વિથ એક્ટર્સ વિધાઉટ વરિંગ અબાઉટ ડિટેલ્સ ઓફ How that functionality is implemented? શું કહી કે એક્ટર જે છે એ કેવા ટાઈપ્સની ડિટેલ્સ કેવા ફંક્શનને ઇન્ટરેક્ટ કરે છે ઇમ્પ્લિમેન્ટ કરે છે સિસ્ટમમાં એ દરેકે દરેક વસ્તુનું સ્પષ્ટીકરણ કરે છે એટલે કે અબાઉટ ધ ડિટેલ્સ ઓફ હાઉ દેટ ફંક્શનાલિટી ઇઝ ઇમ્પ્લિમેન્ટ કેવા ટાઈપ્સની ફંક્શનાલિટી એમાં યુઝ થઈ છે અને એ એ ફંક્શનાલિટીનો યુઝ કરે છે અને ક્રિએટ કરે છે જેને આપણે યુઝ કેસ ડાયાગ્રામ કહીએ છીએ બેઝિક સિમ્બોલ આપેલા છે યુઝ કેસ પહેલું છે સિસ્ટમ સિસ્ટમ કોને કહીશ એ શું કહેશ કે ડ્રો યોર સિસ્ટમ બાઉન્ડ્રી યુઝિંગ અ રેક્ટેન્ગ્યુલર કન્ટેન યુઝ કેસ એ શું દર્શાવે છે કે સિસ્ટમની બાઉન્ડ્રી રિપ્રેઝેન્ટ કરે છે શું કરે છે કન્ટેન કરે છે યુઝ કેસના અંદર સિસ્ટમની બાઉન્ડ્રીઝ રિપ્રેઝેન્ટ ધ પ્લેસ એક્ટર આઉટસાઇડ ધ સિસ્ટમ બાઉન્ડ્રી એક્ટર હશે એ આઉટસાઇડ બાઉન્ડ્રી હશે શું હશે આઉટસાઇડ બાઉન્ડ્રી જેને ડ્રો કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ રેક્ટેન્ગલ રેક્ટેન્ગલ ચોરસ બોક્સ કે ચોરસ બોક્સ જે આપણે ડ્રો કરીએ છીએ એ શું દર્શાવે છે આ જે બોક્સ એ સિસ્ટમની બાઉન્ડ્રીને કન્ટેન્સ કરે છે શું કરે છે સિસ્ટમ બાઉન્ડ્રીને કન્ટેન્સ અને જે આ એક્ટર્સ જે છે એ ક્યાં હશે તો આઉટસાઇડ બાઉન્ડ્રી જેને આપણે શું કહીએ છીએ સિસ્ટમ કહીએ છીએ શું કહીએ છીએ સિસ્ટમ એના પછી વાત કરીએ આપણે યુઝ કેસ તો યુઝ કેસ કોને કહી શકો ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય છે અને સેમ 10માં યુઝ કેસ ડાયાગ્રામ તમારે તમારા પ્રોજેક્ટનો બનાવવો પડશે જો તમે પ્રોપર સમજેલા હશો તો તકલીફ નહીં આવે બરાબર ના ખબર પડે તો તમે કહી શકો છો યુઝ કેસ કોને કહી
ड्रॉ यूज केस यूजिंग ओवल, यूज केस ड्रो करवा माटे सानो यूज थाय छे ओवल, ओवल्स। अने ए ओवल शु रिप्रेजेंट करे छे तो एना माटे लख्युं के ध ओवल विल वर्ब देट रिप्रेजेंट द सिस्टम्स फंक्शन, सिस्टम ना फंक्शन्स ने रिप्रेजेंट करे छे। यूज केस ड्रो ए यूज केस यूजिंग ओवल, बराबर। तमे यूज केस ड्रो करवा माटे सानो यूज करो छो, ओवल नो यूज करो छो। पण ए ओवल ए सिस्टम ना फंक्शन्स ने रिप्रेजेंट करे छे, जेने आपणे शू कहीए छे यूज केस कहीए छे, शू कहीए छे यूज केस कहीए। એના પછી છે એક્ટર, એક્ટર્સ કોને કહે, તમે સિમ્બોલ જોઈ શકો છો એક્ટરનું સિમ્બોલ, એક્ટર શું કામ કરે છે, તો એક્ટર આર ધ યુઝર ઓફ સિસ્ટમ, એક્ટર કોને કહી શકાય યુઝર ઓફ સિસ્ટમ, એ સિસ્ટમમાં કયો યુઝર છે, યુઝર જે છે એને આપણે શું કહીએ છીએ, તો એને આપણે એક્ટર્સ કહીએ છીએ, શું કહીએ છીએ એક્ટર્સ, જે સિસ્ટમમાં યુઝર છે એને આપણે શું કહીએ છીએ, તો એક્ટર કહીએ છીએ, શું કહીએ છીએ એક્ટર। When one of the system is the actor of another system, एक एक्टर ए बी ए सिस्टम में कई रीते काम करे छे, अगर one system is the actor of another system, एक एक्टर ए बीजी सिस्टम ने एक्ट करे छे। System label of actor system with the actor stereotype, જો બીજો કોઈ એક્ટર એ સિસ્ટમને ઇન્ટરેક્ટ કરતો હોય, એક્ટર્સ લેબલ સેટ, જેને આપણે શું કહીએ છીએ સ્ટેરોટાઈપ, અને સ્ટેરોટાઈપ કોને કહી, વોકેબ્યુલરી ઓફ બિલ્ડિંગ બ્લોક, બિલ્ડિંગ બ્લોક ઓફ યુન, આગળ જોઈએ ને આપણે સ્ટેરોટાઈપ કોને કહેતા, કે જેમાં ડિરાઇવ એન્ડ એક્ઝિસ્ટિંગ વન સ્પેસિફિક ફંક્શન્સ, જેને આપણે શું કહીએ છીએ એક્ટર્સ, કે જેમાં યુઝર ઓફ સિસ્ટમ વન એક્ટર ટુ અનધર સિસ્ટમ, એક સિસ્ટમના અંદર એક કરતાં વધારે એક્ટર્સ, અને એ સિસ્ટમને એ સિસ્ટમ એક્ટર શું કરે એને સ્ટેરોટાઈપ, વોકેબ્યુલરી ઓફ સિસ્ટમ। એના પછી વાત કરી છે, નેક્સ્ટ છે રિલેશનશીપ, રિલેશનશીપ તો રિલેશનશીપ બિટવીન એન એક્ટર એન્ડ યુઝ કેસ વિથ અ સિમ્પલ લાઇન્સ, તમે રિલેશનશીપ યુઝ કેસ અને એક્ટર્સ વચ્ચે સિમ્પલ રિલેશનશીપ લાઇન્સ ક્રિએટ કરી શકો છો, લખ્યું કે રિલેશનશીપ બિટવીન એન એક્ટર એન્ડ યુઝ કેસ વિથ અ સિમ્પલ લાઇન, જોઈ શકો સિમ્પલ લાઇન, કે એક્ટર અને યુઝ કેસ વચ્ચે સિમ્પલ લાઇન રિલેશનશીપ ક્રિએટ કરી શકો, એક્ઝામ્પલ આપ્યું છે કે રિલેશનશીપ અમોંગ યુઝ કેસ યુઝિસ એરો લેબલ આઈધર યુઝ કેર ઓર એક્સટેન્ડ, યુઝિસ ઓર એક્સટેન્ડ અ યુઝિસ રિલેશનશીપ ઇન્ડિકેટ્સ
वन यूज केस इज नीडेड बाय अनदर इन ऑर्डर परफॉर्म टू टास्क। तमे जे लेबलेटेड करी सको छो रिलेशनशिप जेमा यूजिस अथवा एक्सटेंड पण करी सको छो। तो यूजिस कोने कही छे, यूजिस शू इंडिकेट्स करे छे, तो के कोई टास्क परफॉर्म करतो ए केस नी कोई नीड्स होय तो ए वक्ते तमे आ रिलेशनशिप दर्शाई सको, यूजिस रिलेशनशिप दर्शाई सको। अने एक्सटेंड रिलेशनशिप क्यारे इंडिकेट्स करी सको के कोई ऑल्टरनेटिव ऑप्शन्स होय अंडर यूज केस, बराबर, कोई ऑल्टरनेटिव अंडर यूज केस ऑप्शन्स होय ए टाइमे तमे एक्सटेंड रिलेशनशिप दर्शाई सको। बे टाइप्सनी रिलेशनशिप दर्शाई सको, एक तो रिलेशनशिप दर्शावा माटे तमे सिंपल एरो नो यूज करी सको छो, अने बे रीते रिलेशनशिप दर्शाई सको छो एरो लेबल्स, जेमा यूजिस अने एक्सटेंडनी वात के यूजिस क्यारे क्रिएट करी सको के कोई नीड्स होय कोई टास्क परफॉर्म करवा तो ए टाइमे तमे यूजिस इंडिकेट्स करी सको। अने कोई ऑल्टरनेटिव कोई ऑप्शन्स अंडर यूज केस होय ऑल्टरनेटिव ऑप्शन्स तो ए टाइमे तमे एक्सटेंड यूज करी सको, शू करी सको, एक्सटेंड यूज करी सको, बराबर। तो हवे एक एक्जाम्पल जोईए यूज केस डायग्राम, एक सीम्पल सीस्टम ड्रो करूँ यूज केस डायग्रामनी, बराबर। आपणे एटीएम सीस्टम कारण के बधा यूज करे छे, बराबर, एटला माटे अत्यारे एटीएम सीस्टम यूज करो छो। एक सीम्पल एटीएम सीस्टम विशे विचारो कि एनो यूज केस कई रीते क्रिएट थाय छे। अने आपणे एटीएम्समां केटला टाइप्सना एक्टर्स होय छे, तो पेला मॉडल्स अंदर एड डायग्राम अने यूज केस डायग्राम एड करो छो। हवे मारे ड्रो करवी छे सिस्टम, तो एक्टर्स एनुं नाम आपी दू हूँ एकाउंट, होल्डर, એકાઉન્ટ હોલ્ડર મીન્સ કે આપણે એકાઉન્ટ હોલ્ડર એટલા આ એકાઉન્ટ હોલ્ડર એ કઈ રીતે કામ કરે છે, તમે કઈ રીતે એટીએમ ટ્રાન્ઝેક્શન્સ કરો છો, કઈ રીતે એટીએમ હવે શું કરશું, તો યુઝ કેસ લઈએ એટીએમમાં જો, એટલે પહેલાં શું કરીએ આપણે કાર્ડ સ્વેપ કરીએ, ચાલો કાર્ડ સ્વેપ, બીજું શું કરીએ તો કે એન્ટર પિન એડ કરીએ, પછી ત્રીજું શું કરી વિડ્રોલ ફંડ કરી, વિડ્રોલ બીજું શું કરી શકી એટીએમ સિસ્ટમ, ચલો આપણે એવું કરીએ, ચલો ભાઈ ટ્રાન્સફર પણ ફંડ કરીએ, એવી બી આપણી સિસ્ટમની ફેસિલિટી છે, અને બેલેન્સ પણ ચેક કરી શકીએ,
बिल्कुल बराबर। अब धने मारे रिलेशनशिप आपी छे तो सिंपल ही छे, डायरेक्ट एसोसिएशन। डायरेक्ट एसोसिएशन बराबर। तो पहला हूँ कार्ड स्वेप करूँ, एना पछी एंटर पिन, पछी विड्रॉल अथवा को मारे ट्रांसफर करवा तो पण करी सकूँ अने बैलेंस चेक पण करी सकूँ बराबर। तो आ एक सीम्पल डायग्राम्स बनाया छे यूज बराबर। बीजी तो आपणे घणी सीस्टमना डायग्राम्स बनावाना छे, पण तो जनरली आजे आपणे जे शीख्या एटले तो कंसेप्ट क्लियर थई। અને બીજો એક્ટર સિસ્ટમમાં કયો હશે? એક અકાઉન્ટ હોલ્ડર અને એક બેંક આ બધું જ કાર્ડ સ્વેપ પણ એટીએમ કરશે પણ એ પણ આપણા ખાતામાં પૈસા હશે તો बैंक में एकाउंट नहीं हो तो नहीं आवे बराबर। एटले आ बधी ज वस्तु बैंक पर आधारित छे बराबर। एटले कोने रिप्रेजेंट करे छे, कोना एसोसिएटेड छे? तो के बैंक ना एसोसिएटेड छे। एटला माटे अहींया आ एरोस ड्रो करू छु बराबर। તો એક સિમ્પલ રિલેશનશિપ અને એટીએમ્સની વાત કરી અને એક વાત કે આપણે આ બોક્સ ધીસ ઇઝ ધ સિસ્ટમ, અહીંયા તમે એટીએમ્સ કહ્યું ને, સિસ્ટમ કોને કહી શકાય કે જે રેક્ટેન્ગ્યુલર બોક્સમાં યુઝ કેસ બરાબર, રેક્ટેંગલમાં યુઝ કેસ ફંક્શનાલિટી જેને તમે દર્શાવી શકો, અને એક્ટર્સ એ ક્યાં હશે? તો કે આઉટસાઇડ હશે, ક્યાં હશે? આઉટસાઇડ હશે, આ બંને એક્ટર છે, આ યુઝ કેસ છે, આ રિલેશનશિપ છે, અને આ જે ચોરસ બોક્સ ડ્રો કર્યું ધીસ ઇઝ નોન એઝ સિસ્ટમ, એને શું કહી શકે? સિસ્ટમ, આપણે જોઈએ ને સિમ્બોલ, રિલેશનશિપ, એક્ટર્સ, યુઝ કેસ અને સિસ્ટમ, લખ્યું કે ડ્રો ધ સિસ્ટમ બાઉન્ડ્રી યુઝિંગ રેક્ટેન્ગ્યુલર કન્ટેન્સ યુઝ કેસ, તો એની બાઉન્ડ્રીઝ પ્રમાણે જોઈ, આ બાઉન્ડ્રી છે એના અંદર જ આ સિસ્ટમ કામ કરે છે। અને બીજું એના પછી લાઈન લખી કે પ્લેસ એક્ટર આઉટસાઇડ ઓફ ધ સિસ્ટમ બાઉન્ડ્રી, કે ક્યાં તમે પ્લેસ કરો છો એક્ટર્સને? તો કે આઉટસાઇડ બાઉન્ડ્રી, ધીસ ઇઝ ધ સિસ્ટમ। આ એટીએમ સિસ્ટમનું એક એક્ઝામ્પલ તમે જોઈ શકો। બીજું આપણે વાત કરી કે ધીસ ઇઝ ધ યુઝ કેસ, આ બધા યુઝ કેસ જો સિલેક્ટ કરો ને દેખાય છે, આ બધા યુઝ કેસ એ શું કે છે? તો ઓવલ યુઝ થાય છે, જો છે ઓવલ, આ બધા ઓલ યુઝ થાય છે, યુઝ કેસ કે શું રિપ્રેઝેન્ટ કરે છે? તો સિસ્ટમ ફંક્શન્સ રિપ્રેઝેન્ટ કરે છે, તો આ બધા ફંક્શન છે। કાર્ડ સ્વેપ કરું, પિન નંબર એન્ડ કરો એટલે એન્ટર કરો એટલે આપણું જ અકાઉન્ટનું ઓપન થાય, એ ફંક્શન્સ કોલ થાય, વિડ્રોલ કરવું હોય તો વિડ્રોલ્સ માટે આપણું આપણા ખાતામાં પૈસા હોય તો જ તમે એટીએમ ટ્રાન્ઝેક્શન્સ કરી શકો, અધરવાઇઝ ના કરી શકો। તો એ વાતે ઓલ સિમ્બોલ યુઝ જે ફંક્શનાલિટી રિપ્રેઝન્ટ। એના પછી આપણે વાત કરી હતી એક્ટરની, કે ભાઈ એક્ટર્સ કોને કહી શકાય? તો કે એક્ટર શું રિપ્રેઝન્ટ કરે છે? તો એક્ટર્સ આર ધ યુઝર ઓફ સિસ્ટમ, એ શું છે? યુઝર ઓફ સિસ્ટમ, સિસ્ટમને કોણ ઇન્ટરેક્ટ કરે છે, કોણ એક્ટિંગ કરે છે, તો એને આપણે શું કહીએ છીએ? એક્ટર્સ કહીએ છીએ, શું કહીએ છીએ? એક્ટર્સ કહીએ છીએ।
જે શું કામ કરે છે તો અહીંયા લખ્યું છે કે એક્ટર્સ એ વન સિસ્ટમ ઇઝ ધ એક્ટર ઓફ અનધર સિસ્ટમ. એક સિસ્ટમના અંદર કે એક્ટર શું કામ કરે છે. કે જે એક્ટર સિસ્ટમને સ્ટેરોટાઇપ વર્બ રિપ્રેઝન્ટ કરે છે, વોકેબ્યુલરી રિપ્રેઝન્ટ કરે છે, શબ્દાર્થ રીપ, જેને આપણે શું કહીએ સ્ટેરોટાઇપ. અને એના પછી વાત કરીએ છીએ આપણે રિલેશનશીપ, કે જે રિલેશનશીપ બિટવીન એક્ટર્સ એન્ડ યુઝ કેસ વિથ સિમ્પલ લાઇન્સ. તો એક્ટર્સ અને આ યુઝ કેસ વચ્ચે સિમ્પલ લાઇનનો યુઝ થયો છે જે રિલેશનશીપ દર્શાવે છે, બરાબર. તો એક સિમ્પલ બનાવ્યો હતો. બીજા તો આપણે ડાયાગ્રામ્સ બનાવવા છે, યુઝ કેસ ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ, બરાબર. પણ આ યુઝ કેસ ડાયાગ્રામમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આજે આપણે જોયું સ્ટેરોટાઇપ એક્સટેન્ડ સ્ટેરોટાઇપ ટેગેડ વેલ્યુ અને કન્સ્ટેન્ટ. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. અને યુઝ કેસ ડાયાગ્રામ્સમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.